પ્રયોગ જોઈ મારા હાથમાં રૂમાલ છે. એ રૂમાલ જે છે ભલે જૂનો છે પણ રૂમાલ છે, અને આ એક નોટ છે બરાબર. એ નોટની ઉપર હું જે છે આ રૂમાલ રાખું છું, અને આ રૂમાલને એના ચારે ચાર છેડા જે છે હાથમાં આવી જાય એ રીતે વાળી નાખું. ઉપર ખાલી રૂમાલ જ છે. હવે આ બે ગ્લાસ છે, એક ગ્લાસ હું અહીંયા રાખું, બીજો ગ્લાસ અહીંયા બાજુમાં રાખું બરાબર. હવે એ બે ગ્લાસની જે છે એ દબાણ આપી અને હું એને ઊંધું કરીશ. તો ઊંધું કરું તો સ્વાભાવિક છે તો આ પડતા નથી, કારણ કે નીચે હથેળી છે. હવે જો હથેળી હટાવી લેવામાં આવે તો બે ગ્લાસ નીચે ટકા પડી જશે. તો આ કેવી રીતે થાય છે ફરીથી જોઈ બરાબર. તો ચાલુ છે, હવે આપણે એને ઊંધું કરી તો રૂમાલ અને પૂઠું અને ગ્લાસ ચોટી જાય છે બરાબર. હવે મિત્રો આ પણ એક આઈક્યુનો જે એક પ્રશ્ન છે. આ ચોરસ ડબ્બી છે, આ મારી પાસે પાસો છે. પાસાની અંદર છ સાઈડ હોય છે, છ સાઈડની અંદર છ છ સાઈડમાં એક બે ત્રણ ચાર પાંચ છ લખેલા જ છે. હવે અને આપણે કોઈ એક અન્ય વ્યક્તિને બોલાવી અને ઉપર કોઈ પણ એક આંકડો રાખવાનો, પછી ડબલી બંધ કરી દેવાની અને રબર ચડાવી દેવો. એટલે ઉપર કયો આંક છે એ મને ખબર નથી, પણ હું તમને આઈક્યુના દ્રષ્ટિએ હું તમને કહી દઈશ કે ઉપર કયો આંક છે. તો આપણે સાહેબને જ કહીએ કે આમાં કોઈ પણ એક આંક ઉપર રાખવાનો, અને ત્યાં સુધી હું પાછળ જોઉં છું અને પાછળ વળી જાઉં. હવે આ ઉપર રબર ચડાવી દઈ છી બરાબર. હવે આ મારા હાથની અંદર આ જે છે ડબ્બી છે, ડબ્બીની અંદર ઉપર આંક કયો છે બરાબર એ મને ખબર નથી, સાહેબે મૂક્યો છે એ મને ખબર નથી, પણ હું અકડમ બકડમ બુ આપડા કાઢા અને યાદુ વિદ્યાથી હું જોઈ દઉં છું કે ઉપર સાહેબે નંબર બે રાખ્યા છે, બે આંક રાખ્યા છે. વેરી ગુડ, બરાબર છે, સાચું છે. વિદ્યાર્થી મિત્રો, મનોરંજન સાથે જ્ઞાન આપણે પ્રાપ્ત થતું હોય તો એમાં ખોટું શું છે, અને સૌથી વધુમાં વધુ મજા આવતી હોય અને બુદ્ધિ તેજ થાય. તો એના જેવો જ આ એક પ્રયોગ છે. આ બે મિત્રો છે, અને એ બે મિત્રો એકદમ પાકા મિત્રો છે, બે એક દોરાથી દોસ્તીથી બંધાયેલા છે. દોરો એને સમજો કે દોસ્તી છે બરાબર. પણ નાના નાના બાળકોને તમે જોયું હશે કે ઘણી વખત બીટા ને ઘણી વખત ઈટા કરી નાખે, જરાક આટલું કહ્યું તો આ બે એકબીજાની ઈટા કરી નાખે. તો આ બે દોસ્તાર હતા, હવે દોસ્તાર નથી. તો આ ભાઈએ આની સાથે દોસ્તી બાંધી, તો હવે એની સાથે આ દોસ્તી બંધાઈ ગઈ. હવે આ બે દોસ્તાર થઈ ગયા, એ પણ દોસ્તીના દોરાથી બંધાયેલા છે. થોડીક વાર થાય તો પાછો એની આ રીતા થઈ જાય, પાછો જૂનો મિત્ર
એને યાદ આવી જાય તો પાછા જૂના મિત્ર સાથે દોસ્તી થઈ જાય તો અરે આ વખતે વળી આને એની આ દોસ્તી તોડી નાખી તો આને વળી આની સાથે દોસ્તી કરી નાખી તો અરે આને આની આરે દોસ્તી તોડી નાખી તો આ પહેલેથી મિત્રો તો હતા જ મિત્રો પહેલેથી હતા જ આ બે હવે આને હરી આની આરે દોસ્તી તોડી અને યલો શર્ટ વાળા હારે એને દોસ્તી બાંધી પેલા લીલા શર્ટ વાળા હારે દોસ્તી બાંધી હતી હવે આની આરે દોસ્તી બાંધી પાછળ આ ઈટા બીટા કરતા હોય લે આ દોસ્તાર તો પહેલેથી હતા પાછા દોસ્તાર થઈ ગયા હવે આપણે જોઈ કે આ જે છે કેસરી કલરનો એને વળી લીલા કલરની સાથે દોસ્તી બાંધી તો આવું કેવી રીતે થાય છે તો તમે પણ આવી રીતે બનાવી શકો બરાબર જય હિન્દ